નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 2 વિષય કલો ગુજરાતી પર્યાવરણ પુનરાવર્તન ભાગ 2 પાઠ 2 દાદા ખોવાયા છે. તો અગાઉ આપણે શું ભણી ગયા? મેળા વિશે. અકલમ ચકલમ ચમચમ કાવ્ય ભણી ગયા ભાગ 1 માં. પછી આપણે દાદા જોઈએ એ વાર્તા સાંભળી. તો એના પ્રશ્નોના જવાબ આપણે જોવા પડશે ને. દાદા જોઈએ પાઠના પ્રશ્નોના જવાબ, વાર્તાના પ્રશ્નોના જવાબ આપણે થોડા સમજૂતી એની મેળવી લઈએ. તો આપણે અગાઉના ભાગમાં જોયું મેળા વિશે, યજ્ઞ, દાદા, હોલી શંકર એ વિશે આપણે વાર્તા ભણ્યા. તો તમને યાદ જ હશે વાર્તા દાદા જોઈએ. તો એના પ્રશ્નો આપણે જોઈ લઈએ. તો આપણે પ્રશ્નોના જવાબ લખો. તો આપણે દાદા જોઈએ એ વાર્તા ઉપરથી અહીંયા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે, આનંદ મેળો ક્યાં હતો? તો આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તમે વાર્તા સાંભળી તો તમને ખબર હશે કે આનંદ મેળો ક્યાં ભરાયો હતો. તો આનંદ મેળો ક્યાં ભરાયો હતો? તો તમને પ્રશ્નના જવાબ આવે તો તમને લખતા આવડશે, વાર્તા યાદ હશે, ત્યારે મેં તરત જ એનો જવાબ લખી શકશો. તો આનંદ મેળો વાત્રક નગરમાં હતો. તો આનંદ મેળો ક્યાં હતો? વાત્રક નગરમાં. 2 નંબર, યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ શું હતું? તમે વિચારો, પ્રશ્ન પૂછાય પરીક્ષામાં તો તમારે જવાબ લખવો જ પડશે ને. તો તમને યાદ હશે તો તમે લખશો. તો દાદાનું નામ શું હતું યજ્ઞના? તમને તમારા દાદાનું નામ યાદ હશે, પણ યજ્ઞના દાદાનું નામ શું હતું એ તમારે યાદ રાખવાનું છે, ભણવાનું છે, એટલે પરીક્ષામાં લખવું પણ પડશે. એટલે તમારે યજ્ઞના દાદાનું નામ શું હતું? તો યજ્ઞના દાદાનું નામ તિક્કમદાસ હતું. શું હતું? તિક્કમદાસ. યજ્ઞના દાદાનું નામ તિક્કમદાસ હતું. 3 નંબર, યજ્ઞને ઊભો રાખી દાદા શું લેવા ગયા હતા? તો યજ્ઞને ઊભો રાખીને દાદા શું લેવા ગયા હતા? તો યજ્ઞએ તો પહેલાં જીત કરી હતી કે મને રમકડું લઈ આપો. તો દાદાએ રમકડું લઈને આપ્યું. પછી આઈસ્ક્રીમ ખાવાની જીત કરી તો આઈસ્ક્રીમ પણ લઈને આપ્યો. પછી શું કર્યું હતું? ચંદોરમાં બેસવું હતું. યજ્ઞને શમાં બેસવું હતું? ચંદોરમાં. તો દાદા પાણી ગયા. તો ચંદોરમાં બેસવા માટે શું લેવા જવું પડે? હા, ચંદોરમાં બેસવા માટે ટિકિટ લેવા જવું પડે. તો યજ્ઞના દાદા શું લેવા ગયા હતા યજ્ઞને ઊભો રાખીને? તો યજ્ઞને ઊભો રાખી દાદા ટિકિટ લેવા ગયા. શું લેવા ગયા? ટિકિટ. દાદા ટિકિટ લેવા ગયા. તમારે આવી રીતે આખા વાક્યમાં જવાબ લખવાના છે પરીક્ષામાં, એ યાદ રાખજો. 4 નંબર, દાદા કોને શોધતા હતા? જ્યારે મેળામાં મોટરસાયકલ વાળો આવ્યો ત્યારે બધા જ દોડધામ કરવા લાગ્યા હતા. ત્યારે યજ્ઞ પણ તેમની સાથે દોડ્યો હતો. તો ત્યાં યજ્ઞ હતો નહીં. તો યજ્ઞ નહોતો દાદા આવ્યા ત્યારે. તો દાદા પછી કોને શોધતા હોય? દાદા કોને શોધતા હોય? મેળામાં ગયા હતા ત્યાં દાદા કોની સાથે મેળામાં ગયા હતા? યજ્ઞ અને દાદા બંને મેળામાં ગયા હતા. તો યજ્ઞ અને એમને મળ્યો નહીં તો કોને શોધતા હોય દાદા? દાદા યજ્ઞ દાદાને શોધતો હતો અને દાદા યજ્ઞને શોધતા હતા. તો અહીંયા આપણે લખવાનું, દાદા કોને શોધતા હતા? તો દાદા યજ્ઞને શોધતા હતા. દાદા કોને શોધતા હતા? યજ્ઞને. 5 નંબર, પોલીસ અંકલે યજ્ઞને શું શું ખાવાનું કહ્યું? તો તમને પોલીસ અંકલે
મળે તો તમને ખાવાનું કેમ તમે ખાવા લાગો તો દાદાને શોધો બોલો તમને ખાવાનું વાળું છે કે દાદા તમને દાદા વાળા છો તો તમે દાદાને જ શોધશો કંઈ ખાશો નહીં યજ્ઞની જેમ તો દાદા એ પોલીસ અંકલે યજ્ઞને શું ખાવાનું કહ્યું શું શું ખાવાનું કહ્યું તમને યાદ હશે ને ખાવાની વસ્તુ તમને યાદ હશે તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ ચણા જોર ગરમ ખાવાનું કહ્યું તમને તો આઈસ્ક્રીમ બહુ ભાવતું હશે ચટપટું ચણા જોર પણ ભાવતું હશે તમને તો ખાવાની મજા આવે દાદા સાથે મેળામાં ગયા હોય તમને તો આઈસ્ક્રીમ ખવડાવે ચણા જોર ગરમ ખવડાવે તમને તો ખાવાની મજા પડી જાય પણ પોલીસ અંકલ દાદા ખોવાઈ ગયા હતા એટલે પોલીસ અંકલે યજ્ઞને ખાવાનું કહ્યું જ પણ યજ્ઞએ ખાધું નહીં એને તો શું જોતું હતું દાદા એ દાદાને જ શોધતો હતો તો પોલીસ અંકલે યજ્ઞને આઈસ્ક્રીમ ચણા જોર ગરમ ખાવાનું કહ્યું તો તમારે આ પ્રશ્નોના જવાબ યાદ રાખવાના છે કેમ કે પરીક્ષામાં પૂછાશે ગમે તે પ્રશ્ન પૂછાય તમને જવાબ આવડવો જોઈએ અને તમને દાદા જ જોઈએ એ વાર્તા યાદ રાખવાની છે એ વાર્તા યાદ રાખશો તો તમને બધા જ પ્રશ્નના જવાબ આવડશે જ બરોબર તો આગળ આપણે ખાલી જગ્યા જોઈએ દાદા જોઈએ એ વાર્તાની ખાલી જગ્યાઓ આપણે જોઈએ કે પરીક્ષામાં કેવી રીતે ખાલી જગ્યાઓ પૂછાય એ આપણે જોઈ લઈએ તો પ્રશ્ન 4 આપણે પહેલા પ્રશ્ન 2 આગળ ભણી ગયા હતા તો આ પ્રશ્ન 3થી અને 4 4th પ્રશ્ન પ્રશ્ન 4 ખાલી જગ્યા પૂરો તો અહીંયા આપણે ખાલી જગ્યા પૂરવાની છે પરીક્ષામાં પણ આવશે આવી ખાલી જગ્યા તમારે લખવાની છે તમને ખાલી જગ્યાનું પુનરાવર્તન કરાવી દઉં તો પહેલું 1 નંબર યજ્ઞ ખાલી જગ્યા સોસાયટીમાં રહેતો હતો તો આપણને કૌંસમાં એ જવાબ આપે છે યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો આશીષ કે આદર્શ આશીષ કે આદર્શ તો યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો પાઠની શરૂઆત થઈ ત્યારે જે સોસાયટીનું નામ આવી જાય છે તે લીટીમાં જઈ જાય છે બે લીટી વાંચો એટલામાં એનો જવાબ આવી જાય છે વાર્તામાં કેમ કે આનંદ મેળો વાત્રકનગરમાં ભરાયો હતો વાત્રકનગરમાં એ કઈ સોસાયટીમાં રહેતા હતા આશીષ તો અહીંયા આવશે જવાબ આશીષ સોસાયટીમાં રહેતા હતા કઈ સોસાયટીમાં આશીષ યજ્ઞ આશીષ સોસાયટીમાં રહેતો હતો 2 નંબર યજ્ઞ ખાલી જગ્યાની દુકાને ઊભો રહ્યો તો યજ્ઞ કઈ દુકાને ઊભો રહ્યો તો એક આઈસ્ક્રીમ અને રમકડાની તો કઈ દુકાને ઊભો રહ્યો હતો યજ્ઞ આઈસ્ક્રીમની દુકાને પહેલા મેળામાં જાય તરત જ ક્યાં ઊભો રહે છે યજ્ઞ સીધો ડાયરેક્ટ રમકડાની દુકાને કઈ જગ્યાએ ઊભો રહે છે યજ્ઞ રમકડાની દુકાન તો અહીંયા આવશે રમકડા રમકડાની દુકાને ઊભો થાય છે 3 નંબર યજ્ઞએ ખાલી જગ્યા ખાવાની જીત કરી ચોકલેટ તો આઈસ્ક્રીમ તો યજ્ઞએ શું ખાવાની જીત કરી હતી આપણે આ પાઠમાં તો ચોકલેટની વાત આવતી જ નથી એટલે ખબર પડી જાય કે જવાબમાં આઈસ્ક્રીમ આવશે તો યજ્ઞએ ચોકલેટ ખાવાની જે પેલી આઈસ્ક્રીમ ખાવાની જીત કરી એટલે દાદા એ ના પાડી તો આઈસ્ક્રીમ ખાવાની જીત કરી યજ્ઞ અહીંયા આવશે આઈસ્ક્રીમ યજ્ઞએ આઈસ્ક્રીમ ખાવાની જીત કરી ખાલી જગ્યામાં આઈસ્ક્રીમ આવશે 4 નંબર ખેલ બતાવનાર ખાલી જગ્યા લઈને આવ્યો જ્યારે ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો મોટરસાયકલ મોટરસાયકલ લઈને આવ્યો હતો ત્યારે બધાએ અવાજ થયો એટલે બધાએ દોડધામ મચાવી હતી એ વખતે યજ્ઞ ખોવાઈ ગયો બરોબર તો શું આવશે ખાલી જગ્યામાં સાયકલ કે મોટરસાયકલ ખેલ બતાવનાર શું લઈને આવ્યો હતો મોટરસાયકલ તો અહીંયા આવશે મોટરસાયકલ
ગયા અને યજ્ઞ ધીરે ધીરે ચાલતા હતા. કોણ અને યજ્ઞ બંને ધીમે ધીમે ચાલતા હતા. પોલીસ અંકલ તો દાદા, દાદા તો ખોવાઈ ગયા હતા, દાદાને તો શોધવાના હતા. એટલે પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા. તો પોલીસ અંકલ આવશે કાલ જગ્યામાં, શું આવશે? પોલીસ અંકલ. જગ્યામાં શું લખવાનું? પોલીસ અંકલ. પોલીસ અંકલ અને યજ્ઞ ધીમે ધીમે ચાલતા હતા, દાદાને શોધતા હતા. બરોબર. તો હવે આગળ જોઈશું પ્રશ્ન 5. ખરા વાક્યો સામે ખરાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરો. ખરા વાક્ય સામે આપણે ખરાની નિશાની કરવાની અને ખોટા વાક્ય હોય એ ખોટાની નિશાની કરવાની છે. તમે વાર્તા સાંભળી પછી તમને ખબર પડી જશે કે આ વાક્ય ખોટું છે કે સાચું, એ તમને ખબર પડી જશે. તો આપણે જોઈએ ખરા ખોટા. એક નંબર, યજ્ઞ આશીષ સોસાયટીના બંગલા નંબર 4 રહેતો હતો. તો તમે વાર્તામાં સાંભળ્યું જ હશે, મેં તમને વાર્તા કીધી એમાં તમે સાંભળ્યું હશે કે યજ્ઞ કઈ સોસાયટીમાં રહેતો હતો? આશીષ સોસાયટીમાં તો બરોબર છે, પણ બંગલા નંબર કયા બંગલા નંબરમાં રહેતો હતો? તો બંગલા નંબર 3 રહેતો હતો. યજ્ઞ બંગલા નંબર આશીષ સોસાયટીમાં બંગલા નંબર 3 રહેતો હતો. આમાં આપણે લખ્યું છે બંગલા નંબર 4 રહેતો હતો. તો આ વાક્ય કેવું છે? ખોટું. કેવું છે? તો ખોટું. તો આપણે ખોટાની નિશાની કરીશું આવી રીતે. 2, યજ્ઞાએ ચોકલેટ ખાવાની જીદ કરી. મેં તમને પહેલાં જ ખાલી જગ્યામાં કીધું હતું, ચોકલેટની વાત તો આવતી જ નથી આ પાઠમાં. તો જીદ ક્યાંથી કરી હોય ચોકલેટ ખાવાની? યજ્ઞએ તો આઈસ્ક્રીમ ખાવાની જીદ કરી હતી. યજ્ઞએ શાની જીદ કરી હતી? આઈસ્ક્રીમ ખાવાની. તો ચોકલેટ ખાવાની જીદ કઈ હતી એવું આ વાક્ય છે. તો આ વાક્ય ખોટું છે. તો કરીશું ખોટાની નિશાની. 3, યજ્ઞને દાદાએ રમકડું ન લાવી આપ્યું. યજ્ઞને દાદાએ રમકડું લેવાની ના પાડી હતી, ના જ પાડી હતી, નહોતું લઈ આપ્યું. દાદાએ યજ્ઞને રમકડું ના લાવી આપ્યું હતું. તો આ વાક્ય સાચું છે. દાદાએ યજ્ઞને રમકડું નહીં લઈ આપ્યું હતું, એટલે આ વાક્ય સાચું છે. તો એ ખરાની નિશાની કરીશું. 4, યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. મોટરસાયકલ વાળો આવ્યો, અવાજ થવા લાગ્યો, બધા દોડધામ કરવા લાગ્યા, એટલે યજ્ઞ પણ તેમની સાથે દોડ્યો હતો. તો યજ્ઞ પણ સૌની સાથે દોડ્યો. તો આ વાક્ય સાચું છે. તો ખરું છે. તો ખરાની નિશાની અહીંયા કરવાની છે આપણે. 5, પોલીસ અંકલે યજ્ઞને સિંગ ચણા ખાવા આપ્યા. પોલીસ અંકલે શું ખાવા આપ્યું યજ્ઞને? સિંગ ચણા. તમે આ પાઠમાં સિંગ ચણાની વાત આવી હતી? નહોતી આવી. પાઠમાં તો આઈસ્ક્રીમ પછી ચણા જોર ગરમ એ બે વસ્તુ ખાવાની વસ્તુની વાત આવી હતી. તો સિંગ ચણા ક્યાંથી આવ્યા? તો આ વાક્ય ખોટું છે. તો આપણે આ વાક્યમાં ખોટાની નિશાની આ બોક્સમાં કરીશું. તો આગળ આપણે જોઈએ પ્રશ્ન 6. આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય કોણ બોલે છે? આપણે પાઠ ભણ્યા એટલે ખબર પડી જશે કે આ વાક્ય કોણ બોલે છે. એ જે બોલતું હોય એનું નામ આપણે અહીંયા ખાલી જગ્યામાં લખવાનું છે, જે વાક્ય બોલતું હોય. તો પહેલું વાક્ય આપણે જોઈએ. 1, કોઈ રમકડું લેવાનું નથી. આવું કોને કીધું? યજ્ઞને. કોઈ રમકડું લેવાનું નથી. તો એ આવશે દાદાએ. યજ્ઞને દાદાએ કહ્યું કોઈ રમકડું લેવાનું નથી દાદા. 2, હું તને તારા દાદા શોધી આપીશ. યજ્ઞને કોને કહ્યું કે હું તારા દાદા શોધી આપીશ?
તો નાના કોને સુધી આપવાનું કહ્યું તમે વિચારો યજ્ઞને કોને કહ્યું હતું હું તારા દાદા સુધી આપીશ તો પોલીસ અંકલ કોને કહ્યું હતું પોલીસ અંકલ તો અહીંયા લખવાનું પોલીસ અંકલ ચાર નંબર મારા દાદા ખોવાઈ ગયા છે આવું કોણ બોલે છે મારા દાદા ખોવાઈ ગયા છે દાદા કોને ખોવાઈ ગયા જાય છે ને કોણ બોલે છે આ વાક્ય યજ્ઞ કોણ બોલે છે યજ્ઞ તો એ લખશું ખાલી જગ્યામાં યજ્ઞ નંબર મારે ચકડોળમાં બેસવું છે તો ચકડોળમાં બેસવાનું કોણ કહે છે એ પણ યજ્ઞ કહે છે અહીંયા પણ યજ્ઞ આવશે પાંચ નંબર તું અહીં ઊભો રહે હું ટિકિટ લેતો આવું યજ્ઞએ જ્યારે ચકડોળમાં બેસવાનું કહ્યું એટલે દાદા ખુશ થઈ ગયા દાદાએ કહ્યું હા હું તને ચકડોળમાં બેસાડું હું ટિકિટ તું અહીંયા ઊભો રહે હું ટિકિટ લઈને આવું આવું કોણ કહે છે દાદા કોણ કહે છે દાદા તો એ લખવાનું દાદા સ નંબર તું ક્યાં રહે છે આવું કોણ પૂછે છે તું ક્યાં રહે છે યજ્ઞ રોતો હતો યજ્ઞ કહે મારા દાદા ખોવાઈ ગયા છે ત્યારે કોણ આવે છે પોલીસ અંકલ એટલે પોલીસ અંકલ તેને પૂછે છે પૂછે છે કે તું ક્યાં રહે છે કેમ રડે છે એ બધું પૂછે છે ને તું ક્યાં રહે છે એ પણ પૂછે છે પોલીસ અંકલ તો એ આવશે પોલીસ અંકલ બોલે છે તું ક્યાં રહે છે તો એ લખવાનું પોલીસ અંકલ પ્રશ્ન સાત આપણે કોણ બોલે છે એ લખ્યું હવે આપણે જોઈશું ગીતમાં ખોટા શબ્દો લખો તો આપણે ગીત ભણી ગયા અકલમ ચકલમ ચમ ચમ એ મેં તમને કીધું હતું એ કાવ્ય તૈયાર કરજો એમાં ખોટા શબ્દો લખવાના છે તો તમને આવડતા હશે કાવ્ય તો મોઢે કરી દીધું હશે મારી સાથે ગાયા છે એટલે તમને આવડી જશે કાવ્ય તો સાવ સહેલું છે એટલે તમને કાવ્ય તો આવડી જ ગયું હશે તો આપણે કાવ્ય પંક્તિ પૂર્ણ કરીએ જે ખોટો શબ્દ હોય એ આપણે લખીશું તો શું લખેલું છે અકલમ ખાલી જગ્યા ખાલી જગ્યા તો અકલમ પછી શું આવે ચકલમ ખાલી જગ્યા બીજીમાં ચકલમ પછી શું આવશે ચમચમ શું આવશે ચમચમ પછી ખાલી જગ્યા ખાલી જગ્યા બમ 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 અકલમ ચકલમ ચમ 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 પછી ખાલી જગ્યા સલ ખાલી જગ્યા બમ 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 બાળક બોલે બમ પેલી ખાલી જગ્યામાં આવશે બાળક બોલે બમ 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 બાળક શું બોલે બમ 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 ચકલમ ખાલી જગ્યા ખાલી જગ્યા પ્રશ્ન સાત ગીતમાં ખોટા શબ્દો લખો અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ 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 અહીંયા અકલમ પછી ચકલમ ચમ 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 બાળક બોલે બમ બમ અહીંયા ચકલમ શબ્દ આવશે અને અહીંયા ખાલી જગ્યામાં ચમ ચમ આવશે અહીંયા બમ બમ આપ્યું છે અહીંયા બે ખાલી જગ્યામાં પહેલાં બાળક અને બોલે આવશે પછી ચકલમ ખાલી જગ્યા ખાલી જગ્યા તો પકલમ પમ 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 બાળક બોલે પમ પમ આ લીધી જો સરખી જ આવશે બરોબર ચકલમ પકલમ પમ 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 પછી મકલમ ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા ખાલી જગ્યા પમ 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 તો મકલમ પછી ટકલમ આવશે ખાલી જગ્યામાં પછી ટમ 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 બાળક બોલે પમ 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 તો આપણે ફરીથી આ ગીત ગાઈ લઈએ અને યાદ કરી લઈએ અકલમ ચકલમ ચમ 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 બાળક બોલે બમ 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 ચકલમ પકલમ પમ 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 બાળક બોલે બમ બમ બમ
મકલમ ટકલમ ટમ 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 બાળક બોલે બમ બમ બમ. તો આપણે આ કાવ્ય પંક્તિ જોઈ લીધી. પરીક્ષામાં પૂછાય ઉલટા શબ્દો લખો એટલે તમારે યાદ રાખવાની છે. કવિતા સાવ સહેલી છે, તમને યાદ રહી જશે. કાયમ ગાતા રહેવાનું વળતા ફરતા એટલે તમને આ કાવ્ય પંક્તિ યાદ રહી જશે, પરીક્ષામાં તમે લખી શકશો. બરોબર ને? તો આ કાવ્ય પંક્તિમાં આપણે છૂટા શબ્દો લખવાના છે આવી રીતે. તો આપણે આગળ જોઈશું, આગળ અભ્યાસ કરીએ. પ્રશ્ન 8, શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો. કઈ શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે? આપણને એક શબ્દ આપ્યો હોય એ શબ્દ ઉપરથી આપણે વાક્ય બનાવવાનું છે. જે શબ્દ આપ્યો હોય એ શબ્દ એ વાક્યમાં આવવો જોઈએ. તો મેળો, તો મેળો શબ્દ આપ્યો છે. તો મેળામાં રમકડા મળે છે, તો મેળામાં રમકડા મળે છે, તો મેળો શબ્દ આવી ગયો. એવી રીતે વાક્ય બનાવવાનું છે. મને મેળામાં ફરવાનું ગમે છે, મેળામાં મજા પડે છે, એવા જુદા જુદા વાક્યો તમે બનાવી શકો છો. 2 નંબર રમકડા, તો રમકડા શબ્દ છે, તો રમકડા શબ્દ આ વાક્યમાં આવવું જોઈએ એવું વાક્ય બનાવવાનું. જે વાક્ય એવું બનાવવાનું જેનો અર્થ થતો હોય એવું વાક્ય બનવું જોઈએ, વાક્ય વ્યવસ્થિત બનવું જોઈએ. બરોબર ને? વાક્ય પ્રયોગ સરખી રીતે થવો જોઈએ એવું વાક્ય હોવું જોઈએ. મને રમકડા રમવા ખૂબ જ ગમે છે, મને રમકડા રમવા ખૂબ જ ગમે છે. બધાને રમકડા રમવા ખૂબ જ ગમતા હોય, બરોબર ને? તો બીજું વાક્ય તમે બનાવી શકો છો રમકડા ઉપરથી. મારી મમ્મી મારા માટે રમકડા લાવી છે. પછી તમારે બીજું વાક્ય બનાવવું જોઈએ. હું મારા મિત્ર સાથે રમકડા રમું છું, મને રમકડા રમવા ખૂબ જ ગમે છે. એવું વાક્ય ગમે તે જુદા જુદા બનાવી શકો. પપ્પા મારા માટે રમકડા લાવ્યા હતા, બરોબર ને? એવું અલગ અલગ તમે વાક્ય બનાવો. મને આ રંગનું રમકડું ખૂબ જ ગમે છે, એવા અલગ અલગ વાક્યો બનાવી શકાય. 9 નંબર ચકડોળ, તો ચકડોળ પરથી તમે વાક્ય બનાવવાનું. ચકડોળ ગોળ ગોળ ફરે છે, મને ચકડોળમાં બેસવું ગમે છે, મને મોટા ચકડોળમાં બેસવાની મજા પડે છે, અમે મેળામાં ચકડોળમાં બેઠા હતા, એવા અલગ અલગ વાક્યો બનાવી શકાય. 4 નંબર આઈસ્ક્રીમ, તો આઈસ્ક્રીમ ઉપરથી વાક્ય બનાવવાનું. જેમાં આઈસ્ક્રીમ શબ્દ આવતો હોય એવું વાક્ય બનાવવાનું છે. દેવને આઈસ્ક્રીમ બહુ જ ભાવે છે. પછી બીજો કોઈ વાક્ય બનાવવાનું. આઈસ્ક્રીમ ઠંડો ઠંડો લાગે છે, એવા અલગ અલગ વાક્યો તમે બનાવી શકો છો શબ્દનો ઉપયોગ કરીને. અલગ અલગ વાક્યો બનાવી શકાય. એવું જરૂરી નથી કે ટીચરે જે વાક્ય લખ્યું એ જ આપણે વાક્ય લખીએ. તમે પણ તમારી રીતે જુદું વાક્ય બનાવી શકો છો, બરોબર? તો હવે આપણે હોમવર્કમાં લખીશું. તમારે હોમવર્કમાં તમે પૂર્ણાવર્તન 2 ભાગ 2 ભાગ કરેલું હશે, પૂર્ણાવર્તન પાર્ટ 2 નામ આપેલું જ હશે. તો તમારે પ્રશ્ન 2 સુધી તમે લખ્યું હશે હોમવર્કમાં લેસન. તો આગળ તમારે એની પછી પ્રશ્ન નંબર 3થી શરૂ કરવાનું છે. એડિંગ ઉપર આવું મારવાનું નથી, એડિંગ મારેલું જ છે તમે ભાગ 1નું. તો પ્રશ્ન 3થી તમારે શરૂ કરવાનું. પ્રશ્નોના જવાબ લખો, આવું હેડિંગ મારીને તમારે પ્રશ્નોના જવાબ લખવાના. પ્રશ્નના જવાબ 1, પછી 2, 3, 4 અને 5. આ 5 પ્રશ્નોના જવાબ તમારે કલોલી નોટમાં લખવાના છે. એ પછી પ્રશ્ન 4, ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા લખવાની છે, એમાં પણ 1, પછી 2, 3, 4 અને 5. આ 5 ખાલી જગ્યાઓ લખવાની છે. પછી પ્રશ્ન 5, એમાં ખરા વાક્યોની સામે ખરાની નિશાની કરવાની અને ખોટા વાક્યો સામે ખોટાની નિશાની કરવાની છે. તો એમાં પણ 1,
બે ત્રણ પછી ચાર અને પાંચ એમ પાંચ વાક્યો લખવાના છે ખોડા ખરા ખોટાના ખરા ખોટાની નિશાની કરો એ લખવાનું છે પ્રશ્ન સ આ વાક્ય કોણ બોલે છે એ તમારે લખવાનું છે હોમવર્કમાં એક બે ત્રણ ચાર પાંચ ને સ સ વાક્યો છે એ તમારે લખવાના છે કોણ બોલે છે એ સામે જવાબ લખવાનો છે આવી રીતે પછી પ્રશ્ન સાત ગીતમાં ખૂટતા શબ્દો લખો ગીતમાં જે શબ્દો ખૂટતા હોય આપણે લખ્યા હતા એવી રીતે તમારે આ લખવાનું છે પછી પ્રશ્ન આઠ એમાં શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો એ શબ્દનો ઉપયોગ કરીને તમારે વાક્ય બનાવવાનું છે મેળો પછી રમકડા પછી ચંડોળ અને આઈસ્ક્રીમ તમે તમારી રીતે પણ વાક્ય બનાવી શકો છો બરાબર તો આટલું આપણે હોમવર્કમાં લેસન કરવાનું છે તમે લેસન કરશો એવી મને આશા છે કે તમે લેસન પૂરું કરશો તો આપણે અહીંયા ભાગ બે પૂરો થાય છે આપણે આગળના પીરિયડમાં મળીશું બરાબર ને આવજો વિદ્યાર્થી મિત્રો